नमस्कार, स्वागत छे આપનું બુલેટિન ઇન્ડિયામાં। હું છું આપની સાથે પ્રીતિ। તો સતત અમે કવરેજ કરી રહ્યા છીએ। આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે સતત બુલેટિન ઇન્ડિયા તેનું કવરેજ કરી રહ્યું છે। એ તારા વિશેની તમામ માહિતી અમે તમને આપી રહ્યા છે। વાત કરી ગ્રામ સ્વરાજ જંગ 2021। આજે જંગ છે ખૂબ જ રસાકસી ભર્યો જંગ, સરપંચ માટેનો આ જંગ। દરેક ગ્રામજનો ઈચ્છતા હોય છે કે તેમનું જે ગામ છે તે વિકાસ તરફ વધે, તેમના ગામમાં તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે। પછી ગામની તમામ પ્રકારની સુવિધા છે તે સડકની યોજના છે કે પછી કોઈ પણ યોજના હોય, તમામ પ્રકારની યોજના માટે ને સાથે જ વાત કરી તો જે સુવિધાઓ હોય છે, પાયાને લગતી સુવિધા, આ તમામ પાયાને લગતી સુવિધાઓ માટે દરેક ગ્રામજનો દ્વારા જે વિચારવામાં આવતો હોય છે તેવા સરપંચને તે લોકો ચૂંટતા હોય છે કે તેવો સરપંચ આવે કે જે તેમના ગામના વિકાસમાં તેનો પણ એટલો જ મોટો ફાળો હોય। અને તે જ વિશે આજે આપણે ડિબેટમાં ચર્ચા કરવાના છે। કેટલાક ગેસ્ટ પણ આજે આપણી સાથે જોડાવાના છે। આજની જે ચૂંટણી છે તેને લગતી તમામ ચર્ચાઓ આજે આપણે તેમની સાથે કરીશું। લગભગ જો એકવાર આપણે આંકડા ઉપર નજર કરી લઈએ તો રાજ્યની લગભગ 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે। વાત કરીએ તો સરપંચ પદ માટે લગભગ 27200 ઉમેદવારો મેદાને છે। તો આજે સવારે 7 વાગ્યાથી જ જે મતદાન શરૂ થઈ ગયું છે તેમાં વાત કરીએ તો સરપંચ પદ માટે 27200 જેટલા ઉમેદવારો મેદાને છે। લગભગ 8684 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી યોજાઈ રહી છે, તેમાં પણ જો વાત કરીએ લગભગ કેટલા ઉમેદવારો મેદાને છે, 53507 સભ્યપદ માટે લગભગ ઉમેદવારો જે મેદાનમાં હોય છે તે છે 119998 આટલા ઉમેદવારો મેદાને છે। અને સામે જે સભ્યની વાત કરીએ તો 53507 જેટલા સભ્યપદ માટે આટલા લોકો મેદાને છે। તો આ તરફ વાત કરીએ કેટલાક મતદાન મથકો એવા પણ છે કે જેને સંવેદનશીલ, અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આવા પણ કેટલાક મતદાન મથકો છે, તેના આંકડા પર જો આપણે નજર કરીએ તો 6656 એવા મતદાન મથકો છે કે જેઓ સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તો આ તરફ 3074 એવા મતદાન મથકો છે કે જેઓ અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। આજની જે ચૂંટણી છે સરપંચ માટેની, આજે ચૂંટણી છે જેમાં તમામની નજર તેની પર હોય છે। એક ગામજન જે હોય છે, એક ગામના લોકોનો બસ મનમાં એ જ વિચાર હોય છે કે તેમના ગામનો વિકાસ થાય, તેમની પાયાની જે જરૂરિયાતો છે, પછી તે સડક હોય, ગટર યોજના હોય, તમામ પ્રકારની આરોગ્યને લગતી યોજના હોય, આ તમામ વસ્તુ માટે એક સરપંચને ચૂંટવામાં આવતા હોય છે। અને ત્યારે માટીનો જ આજનો આ જંગ છે। સાથે જ વાત કરીએ સંવેદનશીલ છે, અતિ સંવેદનશીલ છે તેવા જે વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે તેને જોતા પોલીસ જવાનો, તે પોલીસ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે। લગભગ વાત કરીએ તો જે પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે, 51747 જેટલા પોલીસ જવાનોનો જે બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે। અને લગભગ જે જવાબદારી સોંપવામાં આવી છે, 2546 જેટલા ચૂંટણી અધિકારીઓ છે કે જેમને આ ચૂંટણીને લગતી જવાબદારી સોંપવામાં આવી છે। તો આ તરફ 2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી છે। સવારે 7 વાગ્યાથી જે મતદાન થઈ રહ્યું છે, મતદાનની પ્રક્રિયા અત્યારે સારી રીતે ચાલી રહી છે, પરંતુ કેટલાક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ક્યાંક આચારસંહિતાનો ભંગ થયો હોય તો ક્યાંક શાંતિ રીતે ચૂંટણી થઈ રહી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। અત્યારે વાત કરીએ તો લગભગ 10879 ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી, તેની સામે વાત કરીએ તો 1167 જેટલા ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ તરીકે થઈ છે। તો અત્યારે જે વોટિંગ કરવામાં આવી રહ્યું છે, વોટિંગ કેટલા આંકડાઓ પણ થઈ રહ્યું છે તેની પર વાત કરીએ તો 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યારે થઈ રહી છે અને તમામ જે મતદારો છે, જે ગ્રામજનો છે, તેઓ પોતાના સરપંચને ચૂંટવા માટે મેદાને ઉતરી ગયા છે। વાત કરીએ ક્યાંક આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે, નવસારીના ચીખલીમાં આચારસંહિતાનો ભંગ થયો છે, વલસાડમાં થયો છે, સાબરકાંઠાનો વિડીયો પણ વાયરલ થયો છે કે જેમાં લોકોને ચીજ વસ્તુઓ સાડીઓ આપવામાં આવતી હોય છે, પહેલાંનો એ વિડીયો સામે આવ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોને લોભવાના પણ પ્રયત્નો થતા હોય છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ જ છે, જ્ઞાતિ જાતિ દરેક વસ્તુને એક સાઈડમાં મૂકીને સૌથી પહેલો પ્રશ્ન દરેકના મનમાં ઉઠતો હોય છે, તો ફક્ત એ જ ઉઠતો હોય છે કે સરપંચ એક એવો વ્યક્તિ હોવો જોઈએ કે તમામ ગ્રામજનોની જે વેદના છે, તમામ ગ્રામજનોની જે સુવિધાઓ છે, તેમની પાયાની જે માંગણીઓ છે, આ તમામ વસ્તુને સમજે, આ તમામ વસ્તુને સમજવા માટેના માટે એક સરપંચને ચૂંટવામાં આવતા હોય છે અને તેને માટીનો જ આજનો આ જંગ છે। હવે વાત કરીએ આજના હજારો ગામડાઓમાં આ મતદાન થઈ રહ્યું છે, ગુજરાતના હજારો એવા ગામડાઓ છે કે જ્યાં
सरपंच माटे मतदान थई रह्युं छे। लगभग बात करे गामोना आंकड़ा पर नजर करिए 8684 ग्राम पंचायतनी आ चूंटणी छे, एटले के चूंटणी पण खूब ज मोटा प्रमाणमां थई रही छे। आ वखतनी चूंटणीनी वात करीए तो बेलेट पेपरथी थई रही छे। सौथी महत्वनी बाबत ए छे के बेलेट पेपरथी आ चूंटणी करवामां आवी रही छे, ईवीएमथी नथी थई रही, एटले के आ चूंटणी पर सौ કોઈની નજર છે। લગભગ આટલા મોટા આંકડામાં જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે સૌ કોઈની નજર પણ તેની પર હોય અને વ્યવસ્થા પણ તેટલી જ જરૂરી છે, કારણ કે જો મોટા પ્રમાણમાં આંકડો આટલો હોય તો વ્યવસ્થા પણ તેટલા જ પ્રકારમાં અને તેટલા જ પ્રમાણમાં જરૂરી છે, અને તે જ પ્રમાણમાં આજની આ ચૂંટણી પણ યોજાઈ રહી છે। લગભગ વાત કરીએ અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે 30-35% સુધીનું મતદાનનું આંકડો અત્યાર સુધી સામે આવ્યો છે। અત્યાર સુધી આટલું મતદાન થઈ ચૂક્યું છે। 7:15 જે મતદાન શરૂ થયું છે તેની વચ્ચે પણ વાત કરીએ કડકડતી ઠંડીમાં પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે। 7-8 ડિગ્રી આવા આવા તાપમાન વચ્ચે પણ લોકો પહોંચી રહ્યા છે, કારણ કે સૌ કોઈ વ્યક્તિ એ જ ઈચ્છતું હોય છે કે તેના ગામમાં એક એવા વ્યક્તિ, એક એવા સરપંચને ચૂંટવામાં આવે કે તે સરપંચ તેમના ગામનો વિકાસ કરે, તેમની પાયાની સુવિધાઓ છે તેનો વિકાસ, તેની તમામ પ્રકારની સુવિધાઓ તેમને પૂરી કરવામાં આવે, તેના માટે જ એક સરપંચ ચૂંટાતા હોય છે। અત્યારે આ જંગ ચાલી રહ્યો છે, લોકો મેદાને છે, જે સરપંચ માટે મેદાને છે, ક્યાંક સમરસ થયું છે તો ક્યાંક નથી થયું, પરંતુ તેની વચ્ચે અત્યારે વાત કરીએ તો આ તમામ જે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે। એકવાર ફરી આંકડા પર આપણે જો નજર કરી લઈએ તો લગભગ જ રાજ્યભરની 8684 ગ્રામ પંચાયતની આ ચૂંટણી છે જેની પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે, અને તેની વચ્ચે સરપંચ પદ માટે જો આંકડાની વાત કરીએ સરપંચ પદ માટે 27,200 જેટલા ઉમેદવારો અત્યારે મેદાનમાં છે। 27,000થી પણ વધુ જેટલા સરપંચો છે જે મેદાને છે તે ચૂંટણી માટે। આ તરફ સરપંચ પદ માટે 53,507 સભ્ય પદ માટે છે, પરંતુ સામે જે ઉમેદવારો છે તે છે 1,19,998। આટલા ઉમેદવારો મેદાને છે, પરંતુ સભ્ય પદ માટે જોઈએ છે 53,507, તેની સામે 1,00,000થી પણ વધુનો આંકડો સામે આવ્યો છે। આ તમામ લોકો વચ્ચે રસાકસીનો આ જંગ છે। સરપંચ માટેની ચૂંટણી, સભ્ય પદ માટેની ચૂંટણી, તમામ લોકો દ્વારા કહેવામાં આવતું છે કે ગામના વિકાસ માટેની આ ચૂંટણી છે, પરંતુ અહીં યક્ષ પ્રશ્ન એ જ છે કે સરપંચ પદ માટે જ્યારે લોકો તે લોકો ઉમેદવારી ભરતા હોય છે, સરપંચ બની જતા હોય છે, ત્યાર પછી ગામનો કોઈ વિકાસ થાય છે ખરો? ગામમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે? તેમની સડકની યોજના છે, પાણીને લગતી છે, આરોગ્યને લગતી છે, તમામ યોજનાઓ જે છે, તમામ જે આરોગ્ય લગતી સુવિધાઓ છે જે તેમને પૂરી કરવામાં આવે છે કે કેમ, તે એક પ્રકારનો યક્ષ પ્રશ્ન બની ગયો છે। વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ, 7:15 જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અત્યાર સુધી 30%થી પણ ઉપર મતદાન થઈ ચૂક્યું છે। દરેકના મનમાં ફક્ત એક જ સવાલ કે સરપંચ કેવો હોવો જોઈએ, સરપંચ કેવા હોવા જોઈએ કે ગામનો કેવા પ્રકારનો વિકાસ થાય, પાયાની સુવિધાઓ છે, જે માંગણીઓ છે તે પૂરી થાય। દરેક જણ ગામમાંથી શહેરમાં જવા ઈચ્છતું હોય છે, પરંતુ એ પણ ઈચ્છતું હોય છે કે તેમનું ગામ શહેર જેવું જ થઈ જાય। આ પ્રકારની જે વિચારધારા છે તમામ ગ્રામજનોની પણ હોય છે, અને તેના માટેની જ આજની આ જે ચૂંટણી છે સરપંચ પર નિર્ભર હોય છે કે તેનું ગામ કઈ દિશામાં જઈ રહ્યું છે। ગામ એક તરફ જે ભલે તેમાં લોકો વધારે હોય, પરંતુ જો સરપંચ તેનો મજબૂત હોય તો ગામની દિશા પણ હરણફાળ પકડતી હોય છે, અને તેના માટે જ આજની આ ચૂંટણી થઈ રહી છે, અને આજે તેને લગતી જ આપણે ચર્ચા કરીશું। તો ગામનો સરપંચ કેવો, આ તમામ પ્રકારની ચર્ચા આજે આપણે કરીશું। આપણી સાથે કેટલાક ગેસ્ટ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અમારી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીમાંથી કાલુ વઘાસિયા, ભાજપમાંથી રાજુ દેસાઈ, કોંગ્રેસમાંથી પારસ જોશી, અને સાથે જ પોલિટિકલ એક્સપર્ટ જ્યોતિ અમીન જોડાયા છે, અને સાથે જ વાત કરીએ તો દધીજી ગોર કે જેઓ પોતે ગ્રામજન છે। આ તમામ લોકોનું હું સ્વાગત કરું છું, આપ સૌનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં। સૌથી પહેલો સવાલ દધીજી આપને પૂછવા માંગીશ, આજનો મેઇન આપણે જે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છીએ કે ગામનો સરપંચ કેવો હોવો જોઈએ, આપ એક ગ્રામજન તરીકે આજે ડિબેટમાં આવ્યા છો, સૌથી પહેલો મારો સવાલ એવો છે કે આપના ગામ વિશે આપ જણાવો, આપના ગામ વિશે, આપના પણ ગામમાં કોઈક એવી વિકાસ થયો હશે કે કંઈક બાકી હશે, કોઈ પાયાની સુવિધાઓ હશે તે વિશે આપ જણાવો।
સૌ પ્રથમ તો આજે હું આ મંચ પરથી એટલું કહેવા માંગીશ કે મેં મારા કિંમતી મતનો ઉપયોગ અત્યારે જ કરીને સીધો હું બુલેટિન ઇન્ડિયાના આવ્યો છું. તો સૌ પ્રથમ યુવા વર્ગને મારી એક અપીલ છે કે તમારો કિંમતી અને પવિત્ર મત આપો. બીજી વાત કે આપે જે કરી કે કેવો હોવો જોઈએ, પહેલાં તો કુહા ગ્રામ પંચાયતની વાત કરું તો દસક્રોઈ તાલુકાનું કુહા ગામ જે ઘણું મોટું ગામ છે, જેમાં દરેક પ્રકારના બ્રાહ્મણ, પટેલ તથા ઠાકોર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકો ત્યાં વસવાટ કરે છે. તો ઘણું મોટું ગામ જેના બધી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ પછીથી આપણે આગળ જોઈએ તો ત્યાં આગળ સૌથી મોટી અમારે જે શાળાઓની રકતી હોય તો શાળાઓ દરેક શાળા અત્યારે અવેલેબલ છે. 1-12 ધોરણનું શિક્ષણ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૌથી મોટું દસક્રોઈ તાલુકાનું છે. હાલ અત્યારે જે જરૂરિયાત છે તો ગામમાં મને લાગે છે ત્યાં સુધી એક આરો પ્લાન્ટની જરૂરિયાત હોવી જોઈએ. ત્યારબાદ જે ગોચર જમીનો હોય છે તેનો જો સરપંચ વિચારે અને અત્યારે જે સરકારી શાળા સરકારી જે સરકારી પરીક્ષાઓ યોજાતી હોય છે તો તેના માટે તથા સ્પોર્ટ્સ માટે જો સરકાર વિચારીને એક પગલું લે તથા આ એક્ઝામ્સ માટે પ્રોપર લાઇબ્રેરી અને એની ફેસિલિટીઝ જો અમને પ્રોવાઈડ કરવામાં આવે તો યુવા વર્ગ તથા આગળની જે ભવિષ્ય છે, ભવિષ્યની પેઢી, તેના માટે ખૂબ ઉપયોગી બની રહેશે. બિલકુલ. તો જે રીતે અમારી સાથે રાજકીય વિશ્લેષક જ્યોતિબેન આ પણ ઉપસ્થિત છે. જ્યોતિબેન, સૌથી પહેલા હું આપને પણ એ જ પૂછવા માંગીશ કે જે રીતે દરેકના મનમાં એક જ સવાલ હોય છે કે સરપંચ કેવો હોવો જોઈએ, અત્યારની આપણી ચર્ચા પણ તેના જ વિશે ચાલી રહી છે કે સરપંચ કેવો હોવો જોઈએ. આજની જે ચર્ચા છે સાથે જ ગ્રામ્ય જે ગ્રામ્ય તાલુકાઓ છે, ગ્રામ્યના જે લોકો છે ત્યાં તમામ પ્રકાર જગ્યાએ કોઈ પ્રકારનો વિકાસ થાય છે કે કેમ અને કેવા પ્રકારનો વિકાસ થવો જોઈએ, આપનું શું કહેવું છે આ વિશે? આમાં એવું છે, આજે 8,684 ગામોમાં ચૂંટણી યોજાઈ રહી છે અને કુલ 23,907 મતદાન મથક છે. એટલે કહી શકીએ કે ખૂબ મોટા પાયે થઈ રહી છે અને જૂની પદ્ધતિથી, બેલેટ પેપરથી. તો એ પણ જે લોકોને એક ઈવીએમના ઉપયોગ ઉપર અવિશ્વાસ હતો એ કદાચ આને લીધે પાછો સ્થાપિત થાય. હવે સરપંચ કેવો હોવો જોઈએ, તો એના માટે હું એવું કહીશ કે જે ગામના લોકોની જરૂરિયાતો સમજે અને ગામના લોકોની પ્રોબ્લેમ્સને આગળ રાજ્ય કક્ષાએ ઉપસ્થિત કરી શકે, ગ્રાન્ટ મેળવવા માટે કાર્યક્ષમ હોય અને એ ગ્રાન્ટને યોગ્ય રૂપે વાપરવા માટે એની દાનત હોય. કારણ કે આમ જુઓ તો સરકારી ગ્રાન્ટ્સ તો આવતી હોય છે, પણ એ વાત જુદી છે કે આમ જુઓ તો સરપંચની ચૂંટણીઓ કોઈ ચિહ્ન નીચે નથી યોજાતી, પણ છતાંય તરફી લોકો હોય છે કે એટલે ખ્યાલ તો આવી જાય છે કે કોંગ્રેસ તરફી હતા કે ભાજપા તરફી હતા. એટલે લગભગ થાય છે એવું કે રાજ્ય સ્તર સરકાર તરફથી થોડો વેરો આત્રો કરવામાં આવે છે, ગ્રાન્ટ ફાળવવામાં ને એને સેક્શન કરવામાં. હવે જ્યારે ગ્રાન્ટ ના હોય તો પણ આમ જુઓ તો ગામની પંચાયતની ઇન્કમ હોય જ છે પ્રોપર્ટી ટેક્સના રૂપે, કારણ કે ગામમાં જે ખેતીલાયક જમીનો હોય છે એનું ટ્રાન્ઝેક્શન્સ થતા હોય તો એના ટેક્સ રૂપે પણ એમને ઇન્કમ થતી હોય છે. તો એ જે દાનત ખાસ તો જરૂરી એ છે, કારણ કે આમ જુઓ તો ગામ બહુ નાના હોય છે એટલે એના વિકાસ માટે જેટલું ફાળવાય એ જો ખરેખર વપરાય તો ગામો આપણા ખૂબ સરસ થઈ જાય. અને હું જોઈ રહી છું, જો કે થોડા વર્ષોથી કે ગામમાં સ્વાસ્થ્ય કેન્દ્રો નવા થયા છે અને સ્કૂલોના બિલ્ડિંગ થોડા અપડેટ થયા છે, થોડા રોડ પણ આ પ્રધાનમંત્રી સડક યોજનાની અંદર થોડાક સિમેન્ટેડ થયા છે, પણ છતાં હજી ઘણું પાયાનું કામ કરવાનું બાકી છે. હવે જે સરપંચની ચૂંટણી હોય છે તે જનરલી કોઈ પક્ષ કે મુદ્દાઓ કરતા પણ પર્સનલ સંબંધો પર વધારે આધારિત હોય છે, કારણ કે ગામ બહુ નાનું યુનિટ છે, ત્યાં બધા એકબીજાને ઓળખતા હોય. અને એમાં પણ અત્યારે હું જોતી હોઉં છું કે ગામમાં માહોલ એટલો ઉત્તેજક છે કે આટલી કડકડતી ઠંડીમાં પણ લોકો સવારથી મતદાન કરવા જઈ રહ્યા છે અને આગલી રાત તો કતલની રાત કહેતા હોય છે એ લોકો. ખાણીપીણી ચાલતી હોય છે અને ખૂબ આમ ઉત્તેજક, કારણ કે પછી પેલું પર્સનલ લેવલે પછી ઉમેદવારો પ્રચાર કરતા હોય છે, કારણ કે આગલી રાત્રે પ્રચાર બંધ થઈ જાય એટલે પછી ડોર ટુ ડોર પ્રચારમાં લાગે. એટલે એક એકદમ જશ્ન જેવો માહોલ હોય છે.
પણ સાથે એ પણ એટલું જ હોય છે કે એકબીજાને બધા ઓળખતા હોય એટલે પછી ખ્યાલ આવે કે કોણે કોને વોટ આપ્યો છે કોણે નહીં આપ્યો હોય, તો એના માટે પછી ઘણી વખત પછીથી પણ એની ખટાશ ક્યાંને ક્યાંય મનમાં રહી જતી હોય છે જે આગળના પ્રસંગોમાં દેખાતી હોય છે. એટલે આ એક રીતે કહીએ તો બધું પર્સનલ લેવલ પર ખેલાતું યુદ્ધ હોય છે, કારણ કે જ્યારે આપણે શહેર કે રાજ્યના લેવલે જોઈએ તો ચૂંટણી વખતે ખટાશ મનમાં નથી રહેતી, પણ આ સરપંચની ચૂંટણીઓમાં ખાસ રહી જતી હોય છે. એટલે આ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે એમાં હું તો એમ કહું છું, કારણ કે મેં ઘણા સરપંચો સાથે આજે ફોન ઉપર વાત કરી, એમને માહોલ બધો પૂછ્યો, અપડેટ લીધી, એટલે એમનું પણ એ જ કહેવું હતું. મેં એમને પૂછ્યું હતું કે શું લાગે છે તમને કે કોરોના મુદ્દો કેવું કંઈક આ વખતે ચૂંટણીમાં નડશે, એટલે એમણે કહ્યું હતું કે એવું બધા મુદ્દા ઉપર નથી અહીંયા આગળ ચૂંટણી હતી, પર્સનલ લેવલે વધારે હોય છે કે જે ઉમેદવારો ઊભા છે તો એમાં પર્સનલ રિલેશન કેવા છે, એમના સ્વભાવ કેવા છે અને લોકોને ખબર જ હોય છે, પછી તો આગળ પાછળના પૂર્વાગ્રહો સાથે આમાં તો મતદાન થતું હોય છે, એટલે આમાં મુદ્દા આધારિત કરતા પર્સનલ રિલેશન પર વધારે આધારિત હોય છે. એવું પણ થતું હોય છે કે અમારી જ્ઞાતિનો સરપંચ હોય તો વધુ સારું એવું કરીને પણ ક્યાંક વોટ આપી દેવાતા હોય છે. હા એ હોય છે, પણ બહુ ઓછા લેવલે હોય છે, કારણ કે મૂળ ગામના લોકો પણ એટલા તો હોશિયાર છે જ કે એ લોકો જ્ઞાતિ કરતા સ્વભાવને વધારે મહત્વ આપે, કામને વધારે મહત્વ આપે. અને મેં કહ્યું એમ કે કોઈ બીજી જ્ઞાતિનું પણ જો હોય, પણ જો એ ખરેખર બહુ કામગ્રા માણસો હોય, દોડી દોડી લોકોના અડધી રાત્રે પણ કામ કરતા હોય, તો લોકો આવા સમયે એમને ટેકો આપે છે. બિલકુલ, જે રીતે વાત કરી આપે કે હવે ગ્રામજનો પણ એ વિચારધારામાં નથી રહ્યા કે ટ્રેનના પાટાની જેમ ચાલતા હોય કે ટ્રેનના ડબ્બાની જેમ ચાલતા હોય છે, તે લોકો પણ સ્વભાવ જોતા હોય છે, તેમના ગામના વિકાસની વાતો પણ જોતા હોય છે કે તે વ્યક્તિ તેમના ગામના વિકાસમાં કેટલો ફાળો ભજવી શકે છે, આ તમામ પ્રકારની વસ્તુ જોતા હોય છે. રાજુભાઈ આપને પૂછવા માંગી છે, જે રીતે વાત કરીએ સરપંચની ચૂંટણી છે, એમ વાત થાય છે કે કોઈ પક્ષની નથી હોતી, પરંતુ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે તો ક્યાંક ને ક્યાંક કોઈ પાર્ટી આ બધું જોડાયેલું જ હોય છે આમાં. તમને શું લાગે છે આ જે ચૂંટણી થવાની છે, વિધાનસભાની ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી કહી શકાય, ત્યારબાદ તો વિધાનસભાની આવવાની છે, તમને શું લાગે છે કે આ ચૂંટણીનો કોઈ અસર તેની પર રહેશે? જી, બુલેટ ઇન ઇન્ડિયા એના માધ્યમથી આજ રોજ 8684 ગ્રામ પંચાયતોની અંદર જે ઇલેક્શન થાય છે, સરપંચ ઉપસરપંચ તમામ સભ્ય વોર્ડના હોય એનો ભાવિનો ફેસલો આજે સાંજે મતપેટીની અંદર ક્લોઝ થઈ જશે, અને આગામી બે દિવસ પછી જ્યારે રિઝલ્ટ છે એની શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આપ જોશો કે 10,879માંથી 8684માં ઇલેક્શન થવાનું છે, તો આપણી સામે 1,354 ગ્રામ પંચાયતો એવું છે કે જ્યાં સમરસ થઈ ગયું છે. તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને એના જવાબમાં એવું છે કે એ 1,354માંથી ભાજપ સમર્પિત કે ભાજપને સમર્પિત હોય 1,203 ગ્રામ પંચાયતો છે કે જે ભારતીય જનતા પાર્ટીની સૌથી વધારે. આ એનાલિસિસ કોઈ બેનર કે કોઈ પક્ષ એવું સિમ્બોલ નથી હોતું, પણ આપણે વિધાનસભાની ચૂંટણી સંસદની ચૂંટણી જોઈએ ને એના મતોનું જ્યારે વાત કરવામાં આવે, એનું ડેટાનું એનાલિસિસ કરવામાં આવે ત્યારે ખબર પડે કે આ ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને ભારતીય જનતા પાર્ટીના વિકાસને વેગ આપતા હિતેચ્છો જે છે એ 1,203 ગ્રામ પંચાયતો સામે કોંગ્રેસ સમર્પિત 125 જ છે. એટલે આ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની તમામ યોજનાઓ વિકાસને વેગ આપતી તમામ જે યોજનાઓ કેન્દ્રની હોય કે રાજ્યની હોય કે તાલુકાની હોય કે જિલ્લાની હોય એ ગામડાઓ સુધી પહોંચાડવાનું અને ગામડાઓની અંદર તમામ લોકોને લાભ મળે, લાભાર્થીઓને, એવી યોજનાઓનો જો પ્રચાર પ્રસાર કરશે તો સ્થાનિક લોકો જ કરવાના છે. એની અંદર સમરસતાને વધુ વેગ મળે અને સારામાં સારું ગામડાની અંદર ભાઈચારાની ભાવના પ્રગટે, શાંતિપ્રિય આખી પ્રજા બને, ગામડાની અંદર શાંતિ જળવાઈ રહે, સમયનો સદુપયોગ થાય અને નાણાંનો બચાવ થાય, એટલે સરકારે આખું સમરસ યોજના આખી અમલમાં મૂકી દીધી 1995થી. એની અંદર કેટલા સમરસ યોજનાની અંદર મહિલા સરપંચ હોય તો કેટલો એને લાભ મળે, એમાં પુરુષ સરપંચ હોય તો કેટલો લાભ મળે, સાથે મકાન શાળાનું કઈ રીતે એમને આપવામાં આવશે, 8મા ધોરણ સુધી કેટલા વોટે કેટલું છે એ સમરસતાની વસ્તીના આધારે નક્કી થતું હોય છે. છેક 15 લાખ સુધીની ગ્રાન્ટ જો મહિલા સરપંચ હોય અને સમરસ બની હોય તો 15 લાખ સુધીની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. આ આખી જે કમિટી છે આપણે આઝાદી મળી
આઝાદી મળ્યા પછી જોવામાં આવ્યું કે ત્યારે એ પ્રકારની જ્યારે એ સરકાર હતી આઝાદી પછીની, ગામડાઓ એક મૃત અવસ્થામાં જીવી રહ્યા હતા. ગામડાઓનું કોઈ કેર નહોતું લેતું. ગામડાઓમાં ઘણા બધા એવા રોગો ઘર કરી ગયા હતા. કોઈ યોજનાઓ, પાણી, રસ્તા, રોડ, વીજળી કોઈ ઠેકાણા કશા નહોતા. એ હેતુથી 1961માં બળવંતરાય મહેતાની કમિટી બેઠી અને બળવંતરાય મહેતાની કમિટી 1961ની અંદર પંચાયત રાજ અમલીકરણ કર્યું. પંચાયત રાજની અંદર ત્રણ સ્તર આપવામાં આવ્યું, એક ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આ ત્રણ પાખે આખી વ્યવસ્થા જે છે એને સુદૃઢ બનાવવા માટે, ગામડાઓનો વિકાસ થાય અને ગામડાઓને કઈ રીતે વિકાસ કરવો એ આખી કમિટીની ભલામણ છે અને કમિટીના ઉદ્દેશ્યો છે. પણ છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર અને છેલ્લા 7 વર્ષથી આપણે આ જે કમિટી છે એની યોજનાઓ જે છે એ આખા ભારતની અંદર છેલ્લા 7 વર્ષથી જોઈ રહ્યા છે અને ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી આ યોજના જે આખી કમિટીની છે એના ઉદ્દેશ્ય છે, એના કાર્યો છે એ બધું આપણે જોઈ રહ્યા છે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા 7 વર્ષથી ભારતની અંદર. તો આગામી સમયની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગામડાના લોકો સારો આદર્શ અને પોતાનું નહીં પણ બધાનો થઈને જે રહે એ સરપંચો લડવા જે ચૂંટણી જઈ રહ્યા છે એને વોટ આપીને વિજય નિશ્ચિત કરશે ત્યારે સરકારની તમામ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડે તેવો ઉમેદવાર અત્યારે હાલ ગામડાના લોકો પસંદ કરવા જઈ રહ્યા છે. પારસભાઈ, જેમ આપણે વાત કરી તેમ જણાવ્યું છે કે રાજુભાઈએ જેમ જણાવ્યું છે કે ક્યાંક 27 વર્ષથી હવે એ સુવિધાઓ મળી છે, આઝાદી બાદ ક્યાંક આ સુવિધાઓ ન હતી, તમે આમાંથી કેટલા સંમત છો? એક વાત હું આપના માધ્યમથી કહી દઉં કે તમે જેમ કીધું કે 35% મતદાન અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયું છે, તો આપના માધ્યમથી હું દરેક જે ગ્રામ પંચાયતની અંદર રહેતા નાગરિકોને અપીલ કરું છું કે તેઓ બહાર આવે અને પોતાનો આ મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના પર્વની આ શાનદાર ઉજવણી કરે. બીજી એક હું વાત કહું આપના માધ્યમથી કે ભાજપના મિત્રને બી કે સ્વપ્નો જોવા બહુ સારી વાત છે, પરંતુ સ્વપ્નો જયારે સવારે ઉઠીએ ને ત્યારે તૂટી જતા હોય છે. એટલા માટે હું આપને કહું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર જે ગામડાઓની દશા જે છે એ મૃત અવસ્થામાં દશા છે, એકદમ ખરાબ હાલતમાં તેમની દશાઓ છે. જ્યારથી ભાજપ સરકાર આવેલી છે ત્યારથી, હમણાં જ હું આગળની એક ડિબેટમાં હતો તો ત્યારે મેં જોયું ચેનલના માધ્યમથી, તો આપણે રાજકોટની પાસે કુવાડવા ગામ છે ત્યાંના બહેનોનું એમ કેવું હતું કે સરકારી યોજનાઓ અત્યાર સુધી અમારે કોઈ પહોંચી જ નથી. એટલે આ ઘણા એવા જે છે એમની જગ્યાએ બીજા એક ભાઈની પોતે કીધું હતું, છોટા ઉદેપુર બોડેલી અને નસવાડી જિલ્લાના ભાઈ હતા, તેમણે કીધું હતું કે નર્મદા કેનાલ અમારી બાજુમાંથી પસાર થાય છે પરંતુ એ નર્મદા કેનાલનું પાણી અમે પી શકતા નથી કે અમારે ત્યાં આવતું નથી. આ ઉપરાંત હું કહું કે જ્યારે આ કમોસમી વરસાદ પડ્યો હતો, ટાઉતે વાવાઝોડું આવ્યું હતું, ત્યારે ઘણા ખેડૂતો એવા હતા કે જેમને હજુ સુધી સહાય મળી જ નથી કે ક્યાં તો એમનો ત્યાંગડી કોઈ બી જાતનો સર્વે થયો જ નથી. ગામડાઓની અંદર સૌથી વધારે જે પ્રજા છે એ ગરીબ અને મધ્યમ વર્ગની અને ખેડૂતોની પ્રજા છે. ત્યાંગડી કોઈ બી જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે એ આપણે કોરોના કાળની અંદર જોયો. કોરોના કાળની અંદર શહેરો કરતા ગામડાઓની અંદર મૃત્યુનું પ્રમાણ ખૂબ ઊંચું હતું અને મોટાભાગના ગામડાઓની અંદર જે અત્યારે પ્રાથમિક સુવિધાઓનો બી તદ્દન અભાવ છે, ત્યાંગડી હોસ્પિટલો નથી. આજે એ લોકો જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે દરેક સંસદ સભ્યને જે એમને દરેક એક દત્તક ગામ લેવાની વાત કરી હતી, એ દત્તક ગામો અત્યારે શું અવસ્થામાં છે એ ગુજરાતની જનતાને પોતાને ખબર છે. આ ઉપરાંત 15 દિવસ પહેલાનો જે અખબારી અહેવાલ છે કે 30,000 વધારે સરકારી શાળાઓ ગુજરાતની અંદર આવેલી છે, તેમાંથી 7,000 વધારે શાળાઓની અંદર હાથ ધોવાનું પાણી નથી, 3,000 વધારે શાળાઓ છે જ્યાં આગળ ટોયલેટ જ નથી, અને 15,000 વધારે શાળાઓ જે છે એ જર્જરિત અવસ્થાઓમાં છે. ખેડૂતોને જે સહાય કરવામાં આવી હમણાં જે કમોસમી વરસાદ વખતે 6,800 રૂપિયાની, ત્યારે ખેડૂતોએ કીધું, પોતે એમ કીધું છે, એ હું તમને તારીખ વાઇઝ કહું કે 24 નવેમ્બરે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી જ ડિબેટ થઈ હતી, શિવમભાઈ તેના એન્કર હતા, ત્યારે ખેડૂત મિત્રે જ પોતે કીધું હતું કે 22,000 થી 25,000 રૂપિયા અમારો હેક્ટર દીઠ ખર્ચો થાય છે આ ખેતી કરવાનો, જયારે અમને નુકસાન ગયું ત્યારે સરકારે 6,800 રૂપિયાની જ સહાય કરી અને અમારી એક મજાક ઉડાવી છે, ફારસ રૂપા એક સહાય છે. એની સાથે ડિબેટમાં એક માજી સરપંચ પોતે બી હતા, તો માજી સરપંચે પોતે એમ કીધું કે કોંગ્રેસ સમર્થિત જો કોઈ સરપંચ હોય
તો તેને ગ્રાન્ટ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે અને ત્યારબાદ અમે ત્યાં પુરુષોત્તમ રૂપાલાજીને અમે કમ્પ્લેન કરી, વિજય રૂપાણીજીને બી લેટર લખ્યો હતો, અને જો ભાજપ સમર્પિત જો સરપંચ હોય તો તેને તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે અને બીજી બી સહાય કરવામાં આવે છે. એટલે આ રીતનું પક્ષપાતી ભર્યું વલણ જે છે એ અપનાવવામાં આવે છે. આ બીજું કહું કે અમારા ભાજપના મિત્ર એમનો સર્વે એમની રીતે કરેલો હોય તો બહુ સારી વાત છે, પરંતુ અમારા કોંગ્રેસના સર્વે મુજબ અમને 577 જે ગ્રામ પંચાયત છે જે એમાં કોંગ્રેસ સમર્પિત જે સરપંચો છે એ છે, બાકીના ભાજપના હોઈ શકે ને બીજા અનિર્ણિત છે. એટલે દરેક પક્ષનો પોતપોતાનો જે નિર્ણય ને પોતાનો જે રિપોર્ટ છે હોઈ શકે, અને એમાં કોઈ એવું નક્કી ના કરી શકે કે ભાજપના હતા આટલી ગ્રામ પંચાયતો છે કે કોંગ્રેસની છે. એ સમય આવે જ્યારે ચૂંટણી થાય, ચૂંટણીનું મતદાન થાય ત્યારે જ ખબર પડે. એટલે આ રીતે તમે જુઓ કે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ, રસ્તા, ગટર અને પાણી, હજુ કેટલાય ગામડાઓની અંદર ખેડૂતોએ પોતે જ કીધેલું છે કે અમને પૂરતી વીજળી મળતી નથી ખેતી કરવા માટે, રાત્રે અંધારપટ ગામડાઓની અંદર છવાયેલો હોય છે. એટલે ગામડાઓનો અત્યાર સુધી કોઈ વિકાસ જે છે એ થયો જ નથી. હા, ખાલી માર્કેટિંગ થયું છે, બેનરો છે, એડવર્ટાઇઝ છે, મોટા મોટા હોર્ડિંગો છે, ટીવી ઉપર મોટી મોટી જાહેરાતો કરી અને લોકોને એક ભ્રામકતા ફેલાવવાનો પ્રયાસ થયો છે. પરંતુ હું આપના માધ્યમથી કહું છું કે આની અંદર રાજકારણ ના આવવું જોઈએ, હું પોતે બી માનું છું, કારણ કે સરપંચ એવો ચૂંટાવો જોઈએ કે જે કોઈ બી પક્ષ સાથે જોડાયેલો ના હોય. ત્યાંના જે પ્રાથમિક પ્રશ્નો છે, રોડ, રસ્તા, ગટર, પાણીના, કે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મેં જે વાત કરી કે ત્યાં હોસ્પિટલો હોવી જોઈએ, સારી શાળાઓ હોવી જોઈએ, ત્યાંની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે હોવી જોઈએ, અને સરપંચ જે છે પોતે નિષ્પક્ષતાથી આ બધા નિર્ણયો લેવા જોઈએ. એટલે સરપંચ એવો હોવો જોઈએ કે જે લોકોના, પ્રજાના કામ કરે, અને એટલા માટે જ રાજકારણથી આ ગ્રામ પંચાયતની ચૂંટણીને દૂર રાખવામાં આવી છે. છતાં બી જો આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કોઈ બી પક્ષ દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા ખેડૂતો, ગરીબ અને મધ્યમ વર્ગ લોકો જે છે તેમના હિતનો નિર્ણય જ લેવામાં આવશે અને તે તેમની સાથે રહેશે. બિલકુલ, જેમ વાત કરી આપણે, હવે કાલુભાઈ આપની પાસે આવવા માંગુ છું. જે રીતે આપણે વાત કરી કે બંને પક્ષરથી આપણે આંકડાઓ તો સાંભળ્યા, રાજુભાઈએ પણ બતાવ્યા છે, પારસભાઈએ પણ બતાવ્યા છે, આપને પૂછવા માંગી છું આ બંને આંકડાઓને જોતા આપ આ સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો, શું લાગે છે આપને ગામના વિકાસને જોતા? બંને પક્ષના પ્રતિનિધિઓ પોતપોતાનો દાવો કરતા હોય છે કે અમારા ફેવરમાં આટલા સરપંચો, હજી 21 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે ભાજપ મોટા મોટા આંકડા રજૂ કરશે કે અમારા ફેવરના આટલા સરપંચો જીતી ગયા. પણ મજાની વાત એ છે કે જીતતા હતા, જીતતા આવતા હતા ભાજપ કોંગ્રેસ સમર્થિત સરપંચો, પણ આજે દૂરના ગામડા, જે દૂર દરાજના ગામડા, ધારો કે દ્વારકાના સેવાડાના ગામડા હોય, ગીર સોમનાથના સેવાડાના ગામડા હોય, બનાસકાંઠા સાબરકાંઠાના જે સેવાડાના ગામડા હોય, તેની સ્થિતિ બિલકુલ દયનીય છે. જો આ સમર્થિત, જે તે પક્ષના સમર્થિત સરપંચો અત્યાર સુધી ચૂંટાઈ આવતા હતા, તો એ પાછા પક્ષ જ્યારે ગ્રામ પંચાયતનો સરપંચ કાર્ય કરવામાં નિષ્ફળ જાય, વિકાસ કરવામાં નિષ્ફળ જાય, ત્યારે જવાબદારી લેવા વાળું પાછું કોઈ નથી, ત્યારે તો એ પંચાયતી રાજ ગણાય જાય. એટલે આમાં રાજકારણ હોવું જ ન જોઈએ. આમાં તો એવું બને કે બે સરપંચો હોય ને બે એક પક્ષના કાર્યકરો હોય ને સામ સામે લડતા હોય. એટલે જે દાવાઓ હજી આવનારા સમયમાં બે દિવસમાં કરવામાં આવશે એમાં હું બિલકુલ માનતો નથી. ગામનો સરપંચ કેવો હોવો જોઈએ? ભણેલ ગણેલ અને કામ નીકાળી શકે તેવો હોવો જોઈએ. અલગ અલગ અસંખ્ય પ્રકારની જે ગ્રાન્ટો હોય છે એ લાવી શકે, યોગ્ય સરકારમાં રજૂઆત કરીને લાવી શકે તેવો હોવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જે પારસભાઈ કીધું એ વાતથી હું સહમત છું કે કોંગ્રેસ કે બિન ભાજપી જો સમર્થક સરપંચ હોય તો એમને જે ધારાસભ્યની, જિલ્લા પંચાયતના સદસ્યની ગ્રાન્ટો જે મળવી જોઈએ એમાં ભેદભાવ કરવામાં આવે છે, એમાં એમને વિલંબ કરવામાં આવે છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે ભાજપ સિવાય અન્ય સમર્થિત પક્ષનો કાર્યકર સરપંચ તરીકે ચૂંટાય હોય તો પણ જાહેરમાં નથી આવતો, કારણ કે એમને એવું હોય છે કે હું જાહેરમાં કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી જોડે સમર્થન જાહેર કરીશ તો જે ધારાસભ્ય એમના વિસ્તારમાં છે કદાચ ભાજપના હોય, જિલ્લા પંચાયતની બોડી ભાજપની હોય, તો ત્યાંથી ગ્રાન્ટ લાવવામાં અને ગામનો વિકાસ કરવામાં અડચણરૂપ નીવડે, કારણ કે પક્ષપાતી વલણ દાખવવામાં આવતું છે ભારતીય જનતા પાર્ટી તરફથી. એટલે આપણે યોગ્ય આંકડો ક્યારેય ન કહી શકીએ કે આટલા ભાજપ સમર્થિત અથવા કોંગ્રેસ સમર્થિત કે આમ આદમી પાર્ટી સમર્થિત સરપંચો જીતા. પણ એક સ્વતંત્ર ચૂંટણી છે અને પંચાયતી રાજ સિવાય રાજકીય રીતે ન જોવું જોઈએ. સરપંચ કેવો હોવો જોઈએ? તો મેં કીધું તેમ ગામના કામ કરી શકે તેમ, રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા, આજે ડ્રેનેજની વ્યવસ્થા તમે પ્રીતિબેન જોશો
तो ગુજરાતના 90% ગામડામાં ડ્રેનેજની પ્રોપર સુવિધા જ નથી, ગમે એટલા રાજુભાઈ દાવા કરી લે, પણ એમાં કોંગ્રેસે આવી ગયું, એ વ્યવસ્થા જ નથી ડ્રેનેજની. તમારું આ અમદાવાદનું 3 વર્ષ પહેલા જે જુંડાલ ગ્રામ પંચાયત હતું, હવે કોર્પોરેશનમાં પણ જુંડાલમાં આજે પણ ડ્રેનેજની વ્યવસ્થા નથી. એટલે દૂર દરાજના જે ગામડા છે શિવાળાના જિલ્લાઓમાં ત્યાંની આપણે કલ્પના કરવી રહી. બીજી વસ્તુ કે જે સરપંચ તરીકે ચૂંટાઈ આવે, આજે ઘણા યુવાનો સરપંચની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે, બહુ પોઝિટિવ સિગ્નલ છે. કારણ કે ઘણા બધા આદર્શ ગામો બન્યા છે અને એ યુવાઓએ બનાવ્યો છે સરપંચ તરીકે ચૂંટાણા પછી. કારણ કે જે યુવા શક્તિ આવે છે એની પાસે કઈક વિઝન હોય છે, એમે જે ભણેલ ગણેલ હોવાથી એ વિવિધ યોજનાઓનો લાભ લઈ શકતા હોય છે. પણ બને છે એવું કે આપણે સ્ત્રી અનામત સરપંચ તરીકે સપોઝ આવી જાય તો મોટા ભાગે 90% કિસ્સાઓમાં એમના પતિદેવ વહીવટ કરતા હોય છે. એક નવો પદ જ આપી દેવામાં આવતો હોય છે કે સરપંચ પતિ, તો એમના પતિ જ વહીવટ કરતા હોય છે. ગ્રામ સભા હોય કે કઈક ઠરાવ રજૂ કરવાનો હોય તો બેનની ખાલી સાઈન જ ચાલતી હોય છે. ઘણા સંજોગોમાં એમના પતિ અનઓફિશિયલી સાઈન કરી દેતા હોય છે, બહુ અનફોર્ચ્યુનેટ વાત છે. તો મારા મતે મહિલાઓએ પણ જયારે વુમેન એમ્પાવરમેન્ટની વાત થતી હોય ત્યારે આમાં આગળ આવવું જોઈએ. પણ ગામ લોકોનો પણ એક લિમિટેશન, એક ગામ હોય છે એમાં 5-6% સપોઝ મહિલાઓ ભણેલી હોય અને એમાંથી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે મહિલાને પસંદ કરવાના હોય, સરપંચ તરીકે પસંદ કરવાના હોય, ત્યારે આવું બનતું હોય છે. એટલે આમાં ભાજપ અને કોંગ્રેસ બેનો વાક છે. શિક્ષણને એ અવગણના કરવામાં આવી છે પહેલેથી ગુજરાતમાં. એટલે ભણેલ ગણેલ આપણને ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓછા મળતા હોય છે, થોડા થોડા હવે મળવા લાગ્યા છે સમયની સાથે. તો એવો બદલાવ પણ આપણે ગ્રામ પંચાયતોમાં જોવા મળી રહ્યો છે. ઘણા આદર્શ ગામો બને છે અને ઘણે આધુનિક સુવિધાઓ ત્યાં ઉભી કરવામાં આવે છે. એ સરપંચની કોટા સુઝને આભારી હોય છે. એટલે સરપંચો મારા ખ્યાલથી યુવાઓ અને કંઈક નેતૃત્વ શક્તિવાળા હોય તો ગામનો વિકાસ જરૂર થઈ શકે છે. બાકી ભાજપ કોંગ્રેસ એ કરવાથી ગામનો વિકાસ રૂંધાતો હોય છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી વિધાનસભાની નજીક છે ત્યારે દરેક ઉમેદવાર પોતાનો સરપંચ છે પોતાના ફેવરમાં આવે એવો પ્રયાસ કરશે. પણ આનાથી ગામનું શું ભલું થવાનું છે? ગામનું કાંઈ ભલું નથી થવાનું. ગામની સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે એટલી નીકળી રહેવાની. તો સરપંચ એવો હોવો જોઈએ જે યોગ્ય સરકારમાં રજૂઆતો કરીને ગમે તેમ ધમ પછાડા કરીને પણ પૂરતા શિક્ષકો લાવી શકે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય નજીકનું અથવા ગામમાં ત્યાં ડોક્ટરની અછત હોય અથવા ડોક્ટર ના આવતા હોય તો તેમની હાજરી સમયસર આવે એની દેખરેખ રાખે. બ્યુરોક્રેસી રાજ છે સમગ્ર ગુજરાતમાં. તો તલાટી મંત્રીઓ જયારે સરપંચ અંગૂઠા સાફ હોય ત્યારે તલાટી મંત્રીની લીલા લહેર હોય છે ભ્રષ્ટાચાર કરવા. તો તલાટી મંત્રી ભ્રષ્ટાચાર કરતા તેમને રોકી શકે એવો જાગૃત યુવાન સરપંચ તરીકે ચૂંટાઈ આવવો જોઈએ, જેથી કરીને ગામના લોકોને અગવડતા થતી અટકે. ગામમાં જે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટરનેટનો યુગ છે તો તમામ દસ્તાવેજી નકલો ઇલેક્ટ્રોનિકલી નીકળી જાય અને ધક્કા લોકોને ખાવા ન પડે એવું મોડેલ ગ્રામ પંચાયત હોવી જોઈએ. ગામની અંદર તમામ જે નાના મોટા ઝઘડાઓ સમાજોની વચ્ચે થતા હોય એ પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે એવો નિર્ણાયક સરપંચ હોવો જોઈએ કે જે સમાધાન કરાવી શકે. બે ગ્રુપો હોય છે, જાતિ પાતિ અને ધર્મ આધારિત ભેદભાવ ન રાખે એવો સર્વ ગ્રામજનોને સાથે લઈને ચાલે એવો સરપંચ આપણે છૂટવો જોઈએ. અને તમામ પ્રકારના લાભ જે સરકારમાંથી કે બિન સરકારી લાભ જે ગામના લોકોને મળવા જોઈએ એ મેળવી આપે તેવો હોવો જોઈએ. આગળની વાત કરતો રોજગારીને જો મોટો પ્રશ્ન છે ગ્રામ્ય વિસ્તારમાં યુવાઓને, તો રોજગાર લક્ષી કંઈક માર્ગદર્શન પૂરું પાડી શકે અને પ્લેટફોર્મ પૂરું પાડી શકે તેવા સરપંચોની પણ અત્યારના સમયમાં જરૂર છે. મોટું દૂષણ છે દારૂ. ગામડાઓમાં દેશી દારૂ અને વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે. તો સરપંચ ધારે તો પોતાના ગામની રક્ષા પોતે કરી શકે અને પોતાના ગામ પૂરતું એટલીસ્ટ દારૂનું જે દૂષણ છે એને હટાવી શકે ને ગામમાં જે લોકોને લત લાગી ગયેલી હોય દારૂની કે ગમે તેવી વ્યસનોની એને એ વ્યસનો દારૂથી દૂર કરાવી શકે આવો આદર્શ સરપંચ મારા મતે હોવો જોઈએ. પણ બને છે એવું કે આજે મેં 2 દિવસ પહેલા વાત સાંભળી કે બનાસકાંઠાની એક ગ્રામ પંચાયતમાં 4 એક જ સમાજના 4 ઉમેદવારો છે સરપંચના, અને એમણે એક ઉમેદવારની મેં વાત સાંભળી છે 1.5 કરોડ રૂપિયા 5 દિવસ પહેલા બગાડી નાખ્યા હતા સરપંચની ચૂંટણી લડવા માટે. તો હવે તમે મને એવું કહો કે આમાં કઈ પ્રકારની આવક છે? સરપંચને કયા પ્રકારનો પગાર અથવા બધું મળે છે? 1.5 કરોડ રૂપિયા ખીચામાંથી બગાડી નાખે. હું સુરતમાં રહું છું, સુરતના સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો સુરત રહે છે જેમના વોટિંગ કાર્ડ સૌરાષ્ટ્રમાં હોય. ગઈકાલે સાંજે 1000 બસો લક્ઝરી બસો સુરતથી મતદારો લઈને સરપંચોના ઉમેદવારો ત્યાં સૌરાષ્ટ્રના ગામડામાં બોલાવ્યું છે. તો આટલી મોટા પ્રમાણમાં લક્ઝરી બસો જો સૌરાષ્ટ્રમાં ગઈ હોય તો સરપંચને એવી કેવી આવક છે કે લક્ઝરી બસોનો ભાડો ભોગવી દે? બિલકુલ. વાત એ છે કે જેટલી પણ સરકારી યોજનાઓ છે એમાંથી ગ્રાન્ટો અત્યારે મોટા પ્રમાણમાં આવતી હોય તો એમાંથી ભ્રષ્ટાચાર થઈ જાય છે. એમાં તલાટી મંત્રી પણ ક્યારેક ભાગીદાર હોય છે, ક્યારેક સરપંચની પોતાની આખી બોડી ભાગીદાર હોય છે.
તો ગ્રાન્ટ જે આવે છે એ પૂરેપૂરી જમીન લેવલ સુધી જતી નથી, એમાં મોટા પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે. ગામની શેરીઓમાં રોડ રસ્તામાં બ્લોક બેસાડવાના હોય તો બ્લોક સોપડા પર બેસાડે છે, જ્યાં સીસી રોડ બનાવવાનો હોય તો એકવાર સીસી રોડ બનાવ્યા પછી પણ ત્યાંનો ત્યાં સીસી રોડ દર્શાવવામાં આવતો છે, ગ્રાન્ટ ખેંચામ નાખવામાં આવે છે. તો આ 100% દૂર થવું જોઈએ, તો સેવાડાના માનવી સુધી જે ફાયદા છે તે સરકાર યોજનાઓ આપતી હોય એનો એનો લાભ પહોંચી શકશે. બાકી સરપંચની દાનત ખરાબ હોય છે તો આ લોકોનું કલ્યાણ ક્યારેય નથી થવાનું. બીજી વસ્તુ મારે એ કરવી છે, હમણાં ભાઈએ કીધું ગોરભાઈ કે ઘુમા ગ્રામ પંચાયત, આજે ઘુમા ગ્રામ પંચાયતને જે ઓડા વિસ્તારમાં જે ગ્રામ પંચાયતો આવેલી હોય ખાસ કરીને અમદાવાદ અથવા સુરત મોટા શહેરોની આજુબાજુ, ત્યાં અઢળક રેવન્યુની ઇન્કમ થાય છે અને અઢળક ભ્રષ્ટાચાર થાય છે. ત્યાં અત્યારે ગ્રામ પંચાયતો એટલે સિક્કા મારી દીધો એટલે ત્યાં બાંધકામ ને ડેવલપમેન્ટ થઈ જતું હોય છે, એ બધું ઇલ મોટા ભાગનું ઇલીગલ છે. એમાં સરપંચોને પેડ ભરીને ભ્રષ્ટાચાર મળે છે, પૈસા મળે છે. ગામોમાં ગૌચરની અસંખ્ય જમીનો એકરો પડેલી હોય, વિઘા જમીન પડેલી હોય, એ ગૌચરના જમીનમાં પણ ગપલા થાય છે. અને એટલા માટે પરિણામ એ આવ્યું છે કે આજની સરપંચની ચૂંટણીમાં સરપંચનો ઉમેદવાર 1-1.2 કરોડ રૂપિયા ખર્ચી નાખતા પણ અટવાતો નથી. પહેલાનો સમય હતો ઈમાનદારીનો સમય, ત્યારે જે સરપંચ રહેતો 5 વર્ષ એની 2 વીઘા જમીન વેચાઈ જતી, કારણ કે સેવાનું માધ્યમ હતું. અને આજે એ 5 વર્ષ હોય સરપંચ રહે અને એની દાનત ખરાબ હોય તો 50 વીઘા નવી જમીને વસાઈ શકે છે, પોતે કોન્ટ્રાક્ટર બની જેસીબી મશીન ગામમાં ફેરવતો. બિલકુલ કાલુભાઈ, આપને અટકાવવા માંગીશ. અહીં આપણે વાત કરીએ મહત્વના સમાચારની. મહત્વના સમાચાર જે રીતે સામે આવી રહ્યા છે તે અનુસાર વાત કરીએ તો સાણંદી પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન અત્યારે થઈ રહ્યું છે. તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે વાત કરીએ સાણંદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું જે મતદાન છે તે પણ અત્યારે ચાલુ છે. મતદાનની પ્રક્રિયા અત્યારે કરવામાં આવી રહી છે. એની વચ્ચે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે સવારથી 7 વાગ્યાથી જે મતદાન થઈ રહ્યું છે અહીં સાણંદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. સરપંચ પદ માટે 2 ઉમેદવારો વચ્ચે આ જંગ જામી છે. સરપંચ ઉમેદવાર માટેની 2 ઉમેદવારો વચ્ચેની જંગ છે. 3700 જેટલા મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. 2 જેટલા સરપંચ માટે આજે મતદાન થવાનું છે. ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટે અત્યારનું જે મતદાન યોજાઈ રહ્યું છે સાણંદ ગ્રામ પંચાયત ચૂંટણી ખાતે પણ આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તેની વચ્ચે જો વાત કરીએ તો ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટે પણ અત્યારે મતદાન કરવામાં આવી રહ્યું છે. તો મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. ઉત્સાહભેર લોકો મતદાન પણ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું આ મતદાન, ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. તેની વચ્ચે વાત કરીએ તો લગભગ આ મતદાન માટે સરપંચ પદ માટે 2 જેટલા ઉમેદવારો મેદાને છે. સરપંચ પદ માટે આ 2 ઉમેદવારો મેદાને છે. 2 ઉમેદવારો વચ્ચેનો આ જંગ છે સરપંચ પદ માટેનો, જેમાં 3700 જેટલા મતદારો છે. આ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે અને અત્યારે મતદાન કરાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ આ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 2 જેટલા સરપંચો છે, 2 વચ્ચે રસાકસી ભરેલો આ જંગ છે. 2 ઉમેદવારો વચ્ચે સરપંચ માટેનો આ જંગ જામ્યો છે. તો જે રીતે વાત કરીએ વહેલી સવારથી ચૂંટણીની પ્રક્રિયા શરૂ છે, મતદાન કરવામાં આવી રહ્યું છે. ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન અત્યારે યોજાઈ રહ્યું છે. તો જે રીતે વાત કરીએ વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લગભગ 3700 જેટલા મતદારો છે કે જેઓ મતદાન કરી રહ્યા છે. અત્યારે વાત કરીએ તો સાણંદ ગ્રામ પંચાયત ચૂંટણી માટે પણ છે અને ગોધાવી ગ્રામ પંચાયત ચૂંટણી માટેનું પણ મતદાન થઈ રહ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ છે. જો કે 2 જેટલા ઉમેદવારો છે કે જે મેદાને છે. 2 ઉમેદવારો વચ્ચે સરપંચનો આ જંગ છે કે જેમાં 3700 જેટલા મતદારો છે કે જેઓ મતદાન કરવાના છે. તારેથી વાત કરીએ જે રીતે વહેલી સવારથી જ મતદાન થઈ રહ્યું છે, આજે મતદાન થઈ રહ્યું છે અને સાથે જ કેટલીક આ ગામનો સરપંચ કેવો હોવો જોઈએ તે વિશે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કેટલાક ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, જે પેનલ આપણી સાથે ઉપસ્થિત છે. ભાજપનું પણ આપણે સાંભળ્યું, કોંગ્રેસ તરફથી સાંભળ્યું, આમ આદમી તરફથી આપણે સાંભળ્યું. હવે મારો સવાલ જ્યોતિબેન આપને છે, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વાત કરીએ ભાજપ દ્વારા જે ભાજપની સામે કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી પણ કહી રહી છે અને કોંગ્રેસ પણ એવું જ કહી રહી છે કે ક્યાંક જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, જો ભાજપ તરફી હોય તો ગ્રાન્ટ ક્યાંક ફાળવાઈ જાય છે, પરંતુ અન્ય પક્ષ હોય કે પછી ભાજપનો પક્ષ ન હોય તો ગ્રાન્ટ તેને ક્યાંક ફાળવવામાં મુશ્કેલી થતી હોય છે, નથી ફાળવવામાં આવતી. આપ એક રાજકીય વિશ્લેષક તરીકે આ સ્થિતિને કેવી રીતે જુઓ છો? આપ આ વિશે શું કહેવા માંગો છો? મેં
જાતે પૂછેલી અને જાણેલી સાચી હકીકત છે. કારણ કે જ્યારે પણ હું કોઈ ગામમાં જઉં અને સરપંચને પ્રશ્ન કરું, એટલે હવે એક ખોટો હોય બે ખોટા હોય, પણ લગભગ મેં 10-12 લોકો સાથે એવી રીતે વાત કરી હશે, બધા તો ખોટા ન હોઈ શકે. એટલે એ લોકોની એ જ ફરિયાદ હતી કે અમારી ગ્રાન્ટ પાસ નથી અને એક વર્ષ નહીં, 3-3 વર્ષ સુધી પાસ નથી થઈ. તો કે આવામાં અમારે કામ કેમનું કરવું? હવે જ્યાં હું કહું કે જેવી રીતે પારસભાઈએ એમનું ચિત્ર રજૂ કર્યું, રાજુભાઈએ એમનું ચિત્ર રજૂ કર્યું, બંને પોતપોતાની રીતે સાચા છે. કારણ કે હાથીને તમે કોઈ આગળથી જુએ ને એનું વર્ણન કરે, કોઈ પાછળથી જુએ એનું વર્ણન કરે, બંને પોતાની રીતે સાચા જ હોય. પણ એક આખે આખા હાથીનું વર્ણન કરવું હોય તો હું કાલુભાઈની ઘણી બધી વાતો સાથે સંમત છું. કારણ કે એમણે, મેં જે પહેલા મુદ્દા કહ્યા હતા એમને જ બધા ડિટેલમાં મૂકી આપ્યા, કે સાચી વાત છે કે આજે સરપંચ માટે લોકો લાખો રૂપિયા વાપરી રહ્યા છે તો એ છેલ્લે ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણવામાં આવતો, કારણ કે ભ્રષ્ટાચાર ત્યાં પણ છે જ. અને આજે મધ વગર કોઈ મધમાખી જતી નથી, એ પણ હકીકત છે. હવે રાજનીતિ જુદીબેન ફરી આપની પાસે આવીશું, ફરી આપની પાસે આવીશ. અત્યારે અમારા સંવાદદાતા કચ્છથી જોડાઈ ચુક્યા છે, પૃથ્વીરાજસિંહ જે જોડાઈ ચુક્યા છે. હજી પૃથ્વીરાજ, વાત કરીએ, અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, આપ ત્યાં સ્થળે ઉપસ્થિત છો, ત્યાંનું સ્થિતિ કેવી જોવા મળી રહી છે? જે લોકો મતદાન કરી રહ્યા છે તે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેટલા પ્રમાણમાં મતદાન જોવા મળી રહ્યું છે? જે ચોક્કસથી જો ખાલી કચ્છની વાત કરું તો કચ્છમાં અત્યાર સુધીમાં 24% જેટલું મતદાન પૂર્ણ થયું છે. થોડો સવારે ઠંડી હોવાના કારણે તેને થોડો પબ્લિકમાં પણ ઓછો હતો, પરંતુ અત્યારે જે રીતે જેમ જેમ ગરમી દિવસ વધતો રહે છે એવી રીતના પણ ઘસારો. અત્યારે ખાસ આપણે ગાંધીધામ તાલુકાના અતંજર ગામમાં છીએ. અતંજર ગામમાં પણ ત્રિપાક્ષીય જંગ છે, જેમાં એક સરપંચે પોતાની દાવેદારી બોડી વગર પણ નોંધાવી છે. એટલે ખરેખર આ એક રસપ્રદ જેને કહી શકાય ગ્રામ પંચાયત છે. અને ખાસ અત્યારે જે યુવા વર્ગને જે જેટલા છે, હું મારા કેમેરા પાસે બતાવ્યું કે જેટલા યુવા મતદારો છે એ પણ આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે અને પોતાનો મતદાનનો પ્રયોગ કરી રહ્યા છે. એટલે ખાસ જો કચ્છની વાત કરું, અતંજારની વાત કરું, અત્યારે આપણે અતંજાર ગામમાં થઈએ છીએ અને આપણે અહીંયા મતદારોને પણ પૂછવાની કોશિશ કરીશું, ટ્રાય કરીશું કે આ ગામને લઈને કેટલો ઉત્સાહ છે, આ ઇલેક્શન લઈને કેટલો ઉત્સાહ છે. બોલો માંગુ છું. બિલકુલ, જે રીતે પૃથ્વી વાત કરી, આપ સૌ સાથે વાત કરી છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગભગ સવારે કડકડતી ઠંડીથી પણ અત્યારે જે મતદાન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી આંકડો કોઈ સામે આવ્યો છે કે અત્યાર સુધી તે જે જગ્યાએ આપ ઉપસ્થિત છો કેટલા પ્રકારમાં અને કેટલા પ્રમાણમાં મતદાન થયું છે? જી જી, કોલો આખોળો જે કચ્છનું કહી શકાય મતદારનું જે મતદાતારો ટોટલ કચ્છમાં જે ગ્રામ પંચાયતમાં 6,71,000 મતદારો પોતાનું મતદાનનો ઉપયોગ કરશે. એમાં જે અત્યારે જે એક વાગ્યાના જે ઓથેન્ટિક આંકડા આવ્યા છે એનામાં 24% કચ્છનું મતદાન પૂર્ણ થયું છે. લગભગ તમે ખાસ જોઈ શકો છો વ્યવસ્થા ક્યાં કરવામાં આવી છે પૃથ્વીરાજજી? જી, તમામ મતદાન મથક ઉપર પોલીસ બંદોબસ્ત હોય કે પછી આરોગ્યને લઈને આરોગ્યની ટીમો હોય, અને ખાસ કરીને જે બારેથી લોકો આવી છે કે જ્યાં પર આપણે ગામને દ્રશ્ય જોયા છે, એ રીતે કોઈ એવા કોઈ દિવ્યાંગ લોકો છે એના માટે પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બિલકુલ પૃથ્વીરાજજી, આભાર આપનો, અપડેટ લેતા રહીશું આપની જોડેથી. તો જે રીતે વાત કરીએ, અત્યારે જે દિવ્યાંગ લોકો છે તેમનામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો દ્વારા જે મતદાન કરવામાં આવી રહ્યું છે, અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળને જોતા તમામ પ્રકારની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તૈયારીઓની વચ્ચે આ મતદાન થઈ રહ્યું છે, ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થયું છે, આંકડો પણ આ તરફ મોટો છે, એટલે મતદાન પણ એ રીતે થવું જરૂરી છે. હવે વાત કરીએ જ્યોતિબેન આપની પાસે, હું આપી આપ જે રીતે જણાવી રહ્યા હતા, જે રીતે મેં તમને સવાલ કર્યો હતો કે આ પ્રકારના અલગ અલગ પ્રશ્ન તરફથી કહેવામાં આવતું હોય છે કે ભાજપ તરફથી જો હોય તો ગ્રાન્ટ ફાળવા જતી હોય છે, પરંતુ જો અન્ય પક્ષ હોય કે પછી કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય ત્યાં ગ્રાન્ટ ફાળવામાં મોડું થતું હોય છે. આપ કઈ કહી રહ્યા હતા તે વસ્તુને આપ પાછું કન્ટિન્યુ રાખો. હું એ કહી રહી હતી, જો અત્યારે જેવી રીતે તમારા રિપોર્ટર ભાઈએ પણ રિપોર્ટ આપ્યો કે ખૂબ ઉત્સાહનો માહોલ છે, હું એ જ કહી રહી હતી કે લગભગ ગામમાં ચૂંટણી સરપંચની ચૂંટણી વખતે લગ્ન જેવો જ માહોલ હોય છે.
હવે આજે ભ્રષ્ટાચારની વાત હું કહી રહી હતી કે ભ્રષ્ટાચાર થાય જ છે, એટલે મુખ્ય તો ત્યાં એટલે જ પર્સનલ લેવલ ઉપર માણસના સ્વભાવ ઉપર, એના વ્યક્તિત્વ ઉપર, એના ચરિત્ર પર ધ્યાન રખાતું હોય છે. કારણ કે એ વ્યક્તિ કેટલું પૈસા વાપરશે ને કેટલો ખાઈ જશે એ ગામના લોકોને બરાબર ખબર હોય છે, અને એટલે જ એ મુદ્દે ચૂંટણીઓ એ લોકો મત આપતા હોય છે. કારણ કે જુઓ, એ એક હકીકત છે કે આગલા દિવસે કે આગલા દિવસ સુધી બધી ગિફ્ટો અને બધું ઘણું વેચાતું હોય છે લોકોને. લોકો હોશિયાર હોય છે, બધી બાજુની ગિફ્ટ રાખી લેતા હોય છે, પણ મત એને જ આપે છે જેને આપવો હોય છે. એટલે એ રીતે જુઓ તો એ પેલું કે પર્સનલ લેવલે હોય છે, પણ હા, ઘણા મુદ્દે કામ નથી થઈ રહ્યું ગ્રાન્ટના અભાવે, તો એ વાત સાચી છે. કારણ કે એકદમ જે નાના ગામ છે, એકદમ નાના ગામ, તો ત્યાં આગળ ખરેખર વિકાસ, મોટા ગામ છે તો ત્યાં આગળ તો એમની થોડી વોટ બેંકને લીધે પણ થોડા કામ થતા હોય છે, પણ જે એકદમ નાના છેવાડાના ગામ હોય છે ત્યાં ખરેખર હાલત દયનીય છે. અને જેવી રીતે એમણે કહ્યું કે ભાઈ ત્યાં ગટરો, એ તો હજી મોટા ગામમાં પણ તકલીફ છે, કારણ કે લગભગ બધે પાણી ઉભરાતું ને રસ્તા ઉપર વહેતું જ મેં તો જોયું છે. અને સાફ સફાઈનો ખરેખર ખૂબ પ્રોબ્લેમ છે, અને એને જ લીધે હેલ્થની પણ ઇસ્યુ છે. હવે જો વાત કરીએ અનામત, તો ઘણી વખતે હું મારી લગભગ દરેક ડિબેટમાં કહેતી હોઉં છું કે સ્ત્રીઓને અનામત આપવાની જરૂર નથી, કારણ કે સ્ત્રીઓને ટેલેન્ટ વિકસાવવાની તક આપો, એની અંદર એટલું કાર્યક્ષમતા છે, દરેક સ્ત્રીમાં એટલી શક્તિ પડેલી છે કે એનું ટેલેન્ટ ખીલશે તો આપ બડે આગળ આવી જશે. કારણ કે અનામત કોઈ દિવસ ઉદ્ધારનો રસ્તો છે નહીં, હતોય નહીં અને રહેશે પણ નહીં. પણ આ પોલિટિકલ પાર્ટીઝે એક પકડાવેલું ગાજર છે જે લોકો સમજતા નથી કે ઉદ્ધાર જો આનાથી ઉદ્ધાર થવાનો હોત તો આજે આટલા બધા દલિતો હજી પણ ગરીબીમાં ના હોત. એનો ઉદ્ધાર અમુક લોકો જ જેનો લાભ ઉઠાવતા સમજે છે એ જ લે છે, લગભગ દરેક જણા નથી લઈ શકતા. એવી રીતે સ્ત્રીઓમાં પણ એવું જ થાય છે કે સરપંચ ને બધામાં ઘણી બધી જગ્યાએ અનામત રાખ્યું છે, પણ એમનો વહીવટ એમના પતિઓ જ કરતા હોય છે, એ લોકો ફક્ત રબર સ્ટેમ્પ હોય છે. અને આમાં થાય છે કેવું કે જો કોઈ ભણેલી ગણેશ સ્ત્રી આપ બડે ઉભી રહેવા માંગે અને સામે કોઈ એવા નેતાની પત્ની ઉભી હોય, તો પછી ત્યાં મસલ પાવર ને મની પાવર વાપરીને પણ એ રીતે એ પેલી ભણેલી સ્ત્રી હારી જતી હોય તો પછી એનો કઈ અર્થ જ નથી. બિલકુલ. એટલે અનામતમાં એવા બધા અમુક પછી કાં તો ક્લોઝ મૂકી દો કે એનો પતિ આગળ સરપંચ ના રહ્યો હોવો જોઈએ. બિલકુલ. તો પછી આ કઈ કામ કરી શકે, કારણ કે અમુક પછી ક્લોઝ મૂકો તો એનો અર્થ છે. પરંતુ તેની પહેલા તમામ પ્રકારના સવાલો લોકોના મનમાં ઉઠતા હોય છે કે સરપંચ કેવો હોવો જોઈએ, ગામનો વિકાસ કરે, જે આરોગ્યની સુવિધાઓ છે, જે પાયાને લગતી સુવિધાઓ છે, આ તમામ પાયાને લગતી સુવિધાઓને પણ પૂરી કરે, અને સાથે જે કેટલાક મનમાં વિચારો પણ લોકોના મનમાં હોય છે. આની પહેલા વાત કરીએ, કેટલાક જે આપણે ચર્ચા કરી છે, કોંગ્રેસ તરફથી સાંભળ્યું છે, ભાજપ તરફથી સાંભળ્યું છે, આમ આદમી તરફથી સાંભળ્યું છે, સાથે રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે હતા, તેમણે પણ જે રીતે જણાવ્યું છે કે આ તમામ વસમત દરેકે પોતપોતાનો પક્ષ, પોતપોતાનું મત, લોકો જે મંતવ્ય મૂકતા હોય છે તે અનુસાર જો વાત કરીએ તો લોકોનું એવું પણ કેવું છે, ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો સામે આવી છે કે જો અન્ય પક્ષનો હોય કે ભાજપનો પક્ષનો ન હોય તેને ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી, પરંતુ અહીં એ પણ જણાય છે કે ક્યાંક લોકો જ્ઞાતિવાદને જોતા વોટ કરતા હોય છે. તો આ તરફ એ પણ વાત છે કે જ્ઞાતિવાદને જોતા કરતા જ હોય છે, પરંતુ તે લોકોને પૈસે ટેકે દરેક રીતે ક્યાંક ને ક્યાંક આપીને તે લોકોને આ વાત કરીએ તો જે ચૂંટણી કરવામાં આવતી હોય છે. હવે આ જે ચર્ચા છે તેમાં બ્રેકનો સમય થયો છે, અને એ બ્રેક બાદ અમારા જે સહયોગી છે શિવમ મેવાડા, તે આ ચર્ચાને આગળ વધારશે. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા.